સુરત શહેરમાં આધેડ વયના પ્રેમનો કરુણ અંજામ આવ્યો છે, જેમાં પ્રેમીએ જ પ્રેમિકાની કેરોસીન છાંટી હત્યા કર્યાનું સામે આવ્યું છે. શહેરના કતાર ગામ લલિતા ચોકડી પાસે પ્રેમીએ પ્રેમિકાને કેરોસીન છાંટી સળગાવી દીધી હતી, જેથી મહિલાનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. મળી આવતી જાણકારી અનુસાર શહેરના કતાર ગામ વિસ્તારમાં રહેતી 50 વર્ષીય રાધાબેનનું સળગી જતા મોત નીપજ્યું હતું. પ્રેમી શંભુ દ્વારા જ પ્રેમિકા મહિલાને સળગાવી દેવામાં આવી હતી. મૃતક મહિલાને 2 સંતાનો છે, ત્યારે મૃતકના પ્રેમીએ જ તેની હત્યા કરી હતી. મહિલાના અન્ય સાથે પ્રેમ સંબંધમાં હોવાની શંકામાં હત્યા કરવામાં આવી હતી. ગત મોડી રાત્રે જ સળગાવવાની અને હત્યા કરવાની સમગ્ર ઘટના બની હતી. આ અંગે જાણ થતાં કતાર ગામ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે રાત્રે કતાર ગામ લલિતા ચોકડી ખાતે એક ખૂનનો બનાવ બનેલ છે. જે બનાવ અનુસંધાને આ કામના ભોગ બનનાર બેનની દીકરીએ કતાર ગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ કતાર ગામ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ હાથ ધરેલ છે. આ કામે બનાવની હકીકત એવી છે કે આ કામના જે આરોપી જે છે એમની શંભુભાઈ ભુરિયા કરીને એની મરણ જનાર સાથે છેલ્લા 8-1 વર્ષથી પ્રેમ સંબંધ હતો. આમ તેને કહીએ કે લગ્નેતર સંબંધ હતો. એના પછી એ છેલ્લા 8-1 વર્ષથી સાથે જ રહેતા આવેલા અને ગતરોજ અને એના આગલા દિવસે એટલે કે 17 તારીખે ફરિયાદીની માતા અને આ આરોપી વચ્ચે આ જે ભોગ બનનાર બેન છે એના આરોપી સિવાય અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની બાબતને લઈને ઝઘડો થયેલો, જે અનુસંધાને ઉશ્કેરાટમાં આવી આ કામના આરોપીએ ગઈકાલે રાત્રે ફરિયાદી બેન ઉપર જ્વલનશીલ પ્રવાહી નાખી અને તેને સળગાવી મોતને ઘાટ ઉતારેલ છે. જે અનુસંધાને ગુનો રજીસ્ટર થતાં સ્થાનિક પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપીની ગુનાના કામે ડિટેન કરી આગળની તપાસ હાથ ધરેલ છે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.